તમારા ચાંદલાની ની થી નહીં તમારા ન હોવાના કારણે લોકોને એમ થાય કે આ નહીં હોય તો દાળનું માપ કોણ કાઢશે કે વીજ આવ્યા હોય તો કેટલી દાળ મૂકવી કુટુંબમાં પ્રશ્ન થાય તો એને થવું જોઈએ કે ઓલા કાકીને બોલાવો એના સિવાય ઉકેલ નહીં નીકળે તમારા પહેરવેશ તમારા આવરણ તમારા સ્વભાવના લીધે તમને ઓળખવા જોઈએ હું તો વસ્ત્રો માટેની હોવી જોઈએ તમારા વિચાર થકી તમે વધુ સુંદર છો મારા ઘરણા મારા વિચાર છે ઘરેણા તું આપ બળે કમાઈ લઈશ અને પહેરી લઈશ કેમ આપણે એ બધામાં ક્યાંક મૂંઝાઈ જતા હોઈએ છીએ મહાભારતની એક બહુ સરસ કથા છે જ્યારે નારદ અને ગરુડજી ગાલ ઋષિને ત્યાં ઘોડા લેવા માટે સ્વર્ગમાંથી લડાઈ માટે લેવા આવ્યા ત્યારે એ ગાલ ઋષિના પત્ની છે એક એમને બહુ સરસ આગતા સ્વાગતા કરી બહુ જ આનંદ થયો રમવા દો ને બેન બાળકને ભલે ને રમતો એને પપ્પા રમેશ તો આપણે ઉપવાદી ભલે રમતો મન કાંઈ નડતું રમ રમ બેટા રમ એને પપ્પા રમતા હોય તો આપણે જાઓને હજી એ ગાલ ઋષિને પત્ની ગરુડની અને નારદજીની બહુ જ સુંદર સેવા કરી અને પછી થાકીને શાંડલી નામની એમની પત્ની આરામ કરતી હોય છે આરામ કરીને જીવી ઉઠે છે એટલે ઓલું ગરુડજી જે છે એ સાવ લાશ જેવા થઈ જાય છે માંસ આના એની પાંખો ઉડતી જ નથી વિષ્ણુનું વાહન છે ગરુડ એ ગરુડ ની પાંખો ઉડતી નથી ખુલતી નથી અને સાવ લાશ જેવા થઈને આમ આમ પડ્યા હોય છે ઋષિ પત્ની આવે છે અને પૂછે છે કે આ શું થયું તમને એ કે ખબર નહીં એ પાંખો નથી ખુલતી ઉડવાની કોઈ તાકાત જ ન હોય ને શરીરમાં કોઈ નૂર ન હોય ને એવું લાગી રહ્યું છે એટલે ઋષિપત્ની એવું પૂછે છે કોઈની નિંદા કરી હતી કોઈની નિંદા કરી હતી તમે કોઈ નિંદાનું પાપ તમારાથી થયું છે ત્યારે ગરુડજી એવું કહે છે મેં કોઈની નિંદા નથી કરી માત્ર તમે સૂતા હતા ને ત્યારે તમારું રૂપ જોઈને મેં એટલી મારા મનમાં જ વિચાર કર્યો હતો તમારું રૂપ જોઈને તમારું સ્વરૂપ જોઈને તમારી આગતા સ્વાગતા જોઈને તમારી રીતભાત જોઈને મેં માત્ર એટલો વિચાર કર્યો હતો કે આવી સુંદર સ્ત્રીએ જંગલમાં ન રહેવાય બ્રહ્માંડના બ્રહ્માંડી થઈને રહેવાય આટલી કલ્પના જ મેં તો ખાલી કરી હતી ત્યારે ઋષિ પત્ની અઠાસ્ય કરીને એવું કહે છે કે જે મહાભારતમાં લખેલું વાક્ય છે સ્ત્રીની મરજી વિરુદ્ધ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીના સુખની કલ્પના કરો ને એ પાપ છે અને આપણે અત્યારે બે ધડક કહી દઈએ છીએ એન સોનું આપી દો મજા એન સાડી આપી દો હાઈટ ઓફ વિટી છે પુરુષ દેવા માંડ્યો સ્ત્રી સ્વીકારવા માંડી તમારા સન્માનના ભોગે જો તમને ઘરેણા ફાવી જતા હોય તો કાંઈ વાક નથી તમે લાગના છો એ પીડાનું વટથી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવી લઈશ પણ જાહેરમાં અપમાન નહીં ચલાવી લો એ નહીં ચલાવી લો અને એક હમણાં જ મને ફેસબુકમાં આવેલું એક બે છોકરીએ મેસેન્જરમાં મેસેજ કર્યો હતો કે મેડમ અમારે ઘણા વખતથી સરસ મજાની દોસ્તી છે અમારે પ્રેમ છે મારી મમ્મી પપ્પા રાજી થઈ ગયા છે મેં સગાઈ કરી નાખી છે ને હવે થોડાક દિવસમાં અમારું લગ્ન છે અને પણ બેન તકલીફ એ છે કે મારા ફિયાન્સી છે ને એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં ક્યારેક એ મને મારી દે છે મને પ્રેમ બહુ કરે છે મને મારી દે છે એટલે મને મારે છે ત્યારે મેં એ છોકરીને એવું લખ્યું હતું કે તારે હા મેં બે કહેવાનું હું તારા કરતા વધુ પ્રેમ કરું છું તું મને પ્રેમ કરું છ એના કરતાં તું ક્યાંય તને વધુ પ્રેમ કરું છું અમુક હાથને એકવાર માફ કરાય પહેલી વાર થાય ને એને ભૂલ કહેવાય બીજી વાર એની વસ્તુ રિપીટ થાય તો એને પાપ કહેવાય ત્રીજી વાર તો એને મૂર્ખામીમાં જ ગણાય આવેશમાં એકાદ કૃત્ય થઈ ગયું હોય એની હું નથી કરતી વાત પણ સતત થતું હોય તો જાતને સવાલ કરાય જાતને સવાલ કરાય આપણે કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીની પડખે નથી ઊભી રહી શકતી કેમ તમારો દીકરો તમારા પુત્ર વધુ ઉપર હાથ ઉપાડે અને તમે શાંતિથી માળા ફેરવી શકતા હો તો તમારો ઈશ્વર તમારાથી ક્યારેય રાજી નથી તમે જાઓ બાજુમાં ને એને ના પાડો દીકરાને કે આજ પછી આ ઘરની એક પણ સ્ત્રી ઉપર તારો હાથ પડે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે ઓલી અનુપમા જોઈને તમે બધા બહુ રડી પડો છો અનુપમા કિરદાર બનવાનું આવે ત્યારે કેમ મુંજારા થાય છે ત્યારે કેમ કઈ એટલું સળવડાટ નથી થતું કેમ આપણે એકાદ સ્ત્રીની મિત્ર ન બની શકીએ આપણી સામાજિક વ્યવસ્થા બહુ સરસ છે કે સાસુ હોય દેરાણી હોય નણંદ હોય દરેક ઉંમરની સ્ત્રી તમારી આજુબાજુ હોય કે જે તમારા મુંજારાઓ ભાંગે તમારી મથામણોને સાંભળે સમજે અને હું તો બહુ નસીબદાર છું કે મને એવા મિત્રો મળ્યા છે અહીંયા મારી એક મિત્ર આવી છે મારી સાથે પીનું રિદ્ધિ એવી મારી બેન કે જેના આધારે મેં મારા મુંજારાઓ કાઢ્યા છે હું એ બેનના જોરે આ જગતની કોઈ પણ મોટા મોટો જુગાર રમી શકું કારણ કે મને શ્રદ્ધા છે કે મારું ડાબો જમણો અંગ મારા મિત્રો છે કેમ આપણે કોઈ એકબીજા સ્ત્રીની આવા આવા મૂંઝારાઓ નથી બની શકતા અને કોઈક સ્ત્રીએ દવા પીવી પડે છે કારણ કે આ આ આખા દીવમાં આટલા મોટા દરિયામાં એને બે વ્યક્તિઓ એવી નહીં મળી હોય ને કે જેમાંથી એને એવી શ્રદ્ધા બેસે કદાચ હું આને જઈને કંઈક વાત કરું તો ઉકેલ મળે એક એકાદ વ્યક્તિ નહીં મળી હોય ત્યારે ને કાંઈ ન કરી શકો ને કાંઈ ન કરી શકો તો કોકને રડવામાં તો મદદ કરો આપણી તકલીફ શું છે ખબર છે રડવામાં મદદ કરતી વખતે સલાહ દેવા છે કે જો ભૂલ તારી જ છે એને ખબર જ છે કે ભૂલ એનાથી થઈ ગઈ છે એને ખબર જ છે કે તકલીફમાં અને મૂંઝવણમાં છે ત્યારે થોડી વાર માટે થોડી વાર માટે એક ત્રણ પ્રકારના જજમેન્ટ આપ્યા વગર માત્ર હું તારી સાથે છું એટલો સદ્ધ તો આપું એટલો સાથ તો આપું અત્યારે રીડેવલપમેન્ટ તમારે ત્યાં અહીંયા થાય છે કે જૂના મકાનો એનું રીડેવલપમેન્ટમાં જાય તમે માનો કે ન માનો હવે આપણા બધાના સંબંધોના એટલા બધા પાયા નબળા પડી ગયા છે ને કે સંબંધોમાં રીડેવલપમેન્ટ કરવાની જરૂર છે અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં સાથે ચાલવાવાળાની તાણ જ નથી સાથે ચાલવાવાળા તમને હજાર મળશે સાથે ઉભા રહેવા વાળાની તાણ છે તમે પડી જાવ એક માણસ તમારી રાહ જો એક તું ઊભો થાય ત્યાં હું તારી બાજુમાં છું કોક પડે કોઈ અથડે કોઈ મૂંઝાય તો સહેજ થોડી વાર ઉભા રહી જાવ ને યાર અને હું હજી કહું છું કે આમાં પુરુષને જરાય જવાબદાર નથી માનતી અને હું હજી કહું છું કે આમાં પુરુષને જરાય જવાબદાર નથી માનતી